આજે હું મારા નણંદનું થોડી ઘણી વસ્તુ બતાવું તમને, જે આખું ધોયું પણ ઢાયકું મસ્ત રીતે. અહીંયા ભવ્યનું ફોટોશૂટ થાય છે. અહીંયા એક સાઈડ જુવાર વાવી ને એક સાઈડ ચણા વાવ્યા છે. સવારનું વાતાવરણ બહુ મસ્ત હોય અહીંયા. જો અહીંયા અમારા ગલુડિયા, જો આજે અમારે અહીંયા લાઈટ નથી, લાઈટનો પ્રોબ્લેમ છે થોડોક. અને મમ્મી ને પપ્પાની આજે ગામમાં બધે કહેવા ગયા છે, કેમ કે અડધી જગ્યાએ કઈ આવ્યા, અમુક જગ્યાએ ને અમુક જગ્યાએ પછી હજી કહેવાનું બાકી છે, તો ગામમાં કહેવા ગયા છે એ લોકો બધા. અને ચાલો આજે હું મારા નણંદનું થોડી ઘણી વસ્તુ બતાવું તમને. સોનું ને એ તો અમે આજે લેવા જવાના છીએ, એ પછી તમને લોકોનું બધું બતાવીશ. મારા નણંદના કબાટ સેટી છે, મસ્તના છે. કોમેન્ટ કરજો કેવા છે કેવા નહીં. વ્હાઈટ ને બ્લેક ઉપર લીધા છે. જો આવી રીતે ડબલ ડોર કબાટ છે ને, વચ્ચે કાચ એટલે પાંચ ખાનાવાળો કબાટ છે. એનો સામાન અડધો કબાટમાં મૂકી દીધો ને એવું બધું છે. આ રીતે મૂકી દીધું છે અત્યારે તો બધું. પછી સામાન ભરવા આવશે ત્યારે બધું. આવી રીતના જો કાચનું ખાનું. અને અહીંયા બેડ છે. અહીંયા હજી વસ્તુ એમને બધી પડી છે. હવે આ બધું ભરી જશે સામાન ત્યારે આ બધું ખાલી થશે. કબાટ ને બેડ ને કેવો છે કોમેન્ટ કરજો. મગ્ન સાથીઓ ને સોપારી ને રૂપિયો ને એવું બધું મૂક્યું હતું એ રીતના. પછી એકે ભાભી ના એટલે એમ કહેવાય કે ભાભી ના છે મુહૂર્ત કરવાનું, તો મેં મુહૂર્ત કરી દીધું અને બધો સામાન ગોઠવી દીધો મસ્ત રીતે કબાટમાં, કેમ કે બહાર રખડતો હોય પછી એમ કરતા કબાટમાં હોય તો હચવાઈ જાય વસ્તુ ને બધા જોવા ના આવવાના હોય, તો જોવા હજુ બધા આવશે આવે એટલે પછી એક જગ્યાએ હોય બધું બતાવ સહેલું પડે. અને બીજું બેડ ને એ બધું થઈ ગયું. બાકી શું હતું વાસણમાં મેં તમને બતાવી દીધું, એટલે વાસણમાં એવું થયું હતું કે અમે લોકો લેવા ગયા હતા ને પછી ત્યાં કંઈ એમ પછી લોકો પેક કરી દે બધું, નતર એ પર્સનલ બધું બતાવે પણ કાંઈ નહીં. એને ઘરે જઈશ એને તેડવા કે ત્યારે એને રૂમનો આખો તમને વિડીયો શૂટ કરીને બતાવીશ. તો સારું ચાલો હવે બીજું બધું બતાવું તમને. એને વાહનનો બહુ શોખ. જો જેસીબીનું કામ પતી ગયું પછી આખું ધોયું પણ ઢાયકું મસ્ત રીતે, પછી અમદાવાદ ગયા. હવે આવશે ત્રણ ચાર દિવસ પછી. અને જો અહીંયા મારા સૌથી નાના નણંદ છે એને જો કે મૂકવાના છે અમારે સાસરે. બગીચો સાફ કરે છે, ચાલો હું સાફ કરવા જાઉં તમને થોડું ઘણું બતાવતી પણ જાઉં. જો તો બહુ પવન, એટલે આ પવન તો જો કેટલો છે. આ મારું મંદિર, આ કુવાડિયા ગયા ત્યાં ત્યાં બહુ મસ્ત મંદિર હતું, શંકર ભગવાન નું શિવલિંગ. જો અહીંયા અમારે લસણ વાવેલું છે મોટું મોટું થઈ. આ જો બિલાડી સવારે મેં ઘરમાં જ કાઢી. હમણાં પોપી આમ બહુ ખાય, પોપી આમ બહુ મસ્ત થાય છે. જામફળ ને જોતો નાના નાના ગંધારીના. આ જો અમારે બધું સાફ કરવાનું છે બગીચો આખો, પણ પવન છે ત્રે હે ને બધા પાંદડા ઉડીને પાછો એવો ને એવો થઈ જાય. જેસીબીથી આજે અમારે કામ હતું એ બળ હારી, એટલી બધી કેટલા ઘણા ટ્રેક્ટર બળ હારી. અને જો આ લેવલ કર્યો આ ઢાળ અમે, નતર આમ અહીંયાથી આમ આવી રીતના ખાડા જેવું થઈ ગયું હતું એટલે આ ઢાળ અમે આજ હરખો કર્યો. આજે શું એટલે જાય હરખો કર્યો. અને અત્યારે જો ટ્રેક્ટર અકાવ્યું માથે પ્રવીણભાઈ, જો અમારા ટ્રેક્ટર અકાવે છે અત્યારે. આપણે આમ જોવાની બધી વસ્તુ મજા જ આવે, કેમ કે આમ નેચરલી બધું હોય. અહીંયાનો નેચર એટલો મસ્ત હોય, પવન બહુ છે, ઠંડી એટલી લાગે છે ને. પ્રવીણ જો અહીંયા ટ્રેક્ટર રાખે, અહીંયા આવી કોણ પર અહીંયા આખતો આખતો વયો ગયો.
વધતા થોડું રે, હાલો હું જાવ. જો અહીંયા અંદર જો ગરમ પાણી અહીંયા હમણાં કરી છે, માણસ બહુ જાજા છે ને, એટલે પછી અલગ બધું સેટિંગ કરવું પડે. અહીંયા જો અમારી ભેંસું, ઓલી ગાય છે, આ બધી એટલે અમારી ભેંસું તડકો ખાય છે. ખાવ ખાવ ઠંડી બહુ છે. અમે જો આ વખતે જીરું વાવ્યું છે, 20-25 વેગામ જીરું વાવ્યું છે. એ તે મજૂરને બધું છે, એટલે નેદવાનું કામ એ બધું એ જ કરે. અમારા આ વખતે ફ્રી છીએ, ઘરના બધા પ્રસંગ છે તો મસ્ત રીતે બધો કાઢી લઈ પ્રસંગ. જો જીરું ઓલી સાઈડની વાડીએ વાવ્યું ને, એક રોડની ઓલી, આ રોડ વચ્ચે આવે ને માર્ગ, એની ઓલી સાઈડની વાડીએ વાવ્યું અડધું. આવી રીતે છે બધું. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અહીંયા ભવ્યનું ફોટોશૂટ થાય છે. ભવ્ય કોના ઘરે આવ્યા ભાઈ? રિયાંશના ઘરે. લે ભવ્ય, આમ જો અમારું કૂતું અમારી પાછળ પાછળ આવી ગયું. રિયાંશના ઘરે આવ્યા. તને મજા આવે ભાઈ? મામા ક્યાં ગીતારા? હા શું છે ત્યાં? ટ્રેક્ટરનું બધા વાસણ ટોટલી લઈ આવ્યા છીએ, અને હવે આજે અમારે નણંદબા માટે સોનું કરવા જઈએ છીએ ખંભાળિયા. તો હવે બીજું કરવાનું છે. શું શું કરાવીએ એ તમને લોકોને હું આજ બતાવીશ. વાસણમાં કાલ પછી બ્લોગનો શૂટ કરી હઈ ગઈ, કેમ કે કેટલું કામ હતું, કેટલું લેવાનું હતું, એટલે હવે આજે સોનું કરવા જઈએ છીએ. તો બ્લોગ શૂટ કરીશ અને તમને લોકોને બતાવીશ શું લીધું, કેવું લીધું એ. તો સારું, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ફોન આવી ગયો તે હમણાં, એના ફોનમાં બ્લોગ બનાવે. ઓલો જો ટોપી, એ જો કેવું ગાય છે ખબર. તો ચાલો વ્લોગ માં કન્ટિન્યુ જોડાઈ રહેજો. આજે તો જય પણ જોડે આવે છે ખંભાળિયા. Oh.
નાળિયેર પાણી પીવા, નાળિયેર પાણી પીવા, લોક નાળિયેર પાણી પીવા આવ્યા ભાઈ ખંભાળિયામાં. કા ભાઈ જો લઈ લે. પપમ ગાડી લાયા મામા મારા, પપમ પપમ ગાડી લાયા મામા મારા, પપમ પપમ ગાડી લાયા. જો અમે હાર કરાવ્યો છે મારા નણંદ માટે નવનીત માંથી, કેવો છે કેવો નહીં કોમેન્ટ કરજો. બહુ મસ્તનો છે હાર. મામા મારા, પપમ પપમ ગાડી લાયા, હાલો ખંભાળી આવું, ખંભાળી ખંભાળી. બરાબર.